દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા મહિલા દિને રુજિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાની રુજુતા સુંદર કલ્પનો આકર્ષક ફ્રેમિંગ નવરંગી કોન્સેપ્ટ તલસ્પર્શી સૂઝબૂઝ સાથે સતત સંઘર્ષ કરીને આજે સફળતાના શિખરો સર કરીને ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર તરીકે ખૂબ જ લોકપ્રિય બની છે. અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઇન તૈયાર કરનાર રુજુતા વેડિંગ્સ પ્રોડક્ટ, જ્વેલરી, લોગો અને પોસ્ટર ડિઝાઇનો તૈયાર કરી છે. વર્ષ 2023માં મુંબઈ ખાતે યોજાયેલી આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2023 ઇવેન્ટમાં રુજુતાની ડિઝાઇન ચર્ચાનો વિષય બની હતી, જ્યાં મોટા કલાકાર સેલિબ્રિટીઝ આવ્યા હતા. આજે દેશભરમાં મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરી ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતની પ્રથમ સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર બની ગઈ છે. રુજુતા જગદાપે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી 3000થી વધુ ગ્રાફિક ડિઝાઇનો તૈયાર કર્યા છે. વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંક્શન, કાશી યોદ્ધા ગૌરવ સન્માન અને ઇન્ડિયા ટોપ મોડલની ઇવેન્ટની ત્રણેય સિઝનમાં ઇવેન્ટની ડિઝાઇન મેં તૈયાર કરી હતી. હવે નામાંકિત કંપનીઓ, ઓર્ગેનાઇઝર્સ પણ પોતાની ઇવેન્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે મને પસંદ કરી રહ્યા છે. રુજુતાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રાફિક ડિઝાઇનર એક મોડર્ન આર્ટ છે. પોતાની કલા અને ટેકનિક્સથી કલરફુલ દુનિયાને અદ્ભુત બનાવવામાં સફળતા મેળવી શકાય છે. માત્ર સતત અને સક્રિય મહેનતની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રુજુતાના પિતાશ્રી દીપક જગતાપ જાણીતા સાહિત્યકાર, વરિષ્ઠ પત્રકાર, વિજ્ઞાન લેખક અને અનેક એવોર્ડ વિજેતા છે. માતા શ્રીમતી જ્યોતિ જગતાપ પ્રતિષ્ઠિત મહિલા અગ્રણી ઉપરાંત વોઇસ ઓફ નર્મદાના તંત્રી, જનકલ્યાણ સેવા ટ્રસ્ટના ચેરપર્સન અને મહિલા સુરક્ષા સમિતિના સદસ્ય છે. પત્રકારત્વ સાથે સંકળાયેલા આ પ્રતિષ્ઠિત પરિવારની દીકરી રુજુતાએ પોતાના પંખ પ્રસરાવીને આકાશને આંબવા માટે એક ઊંચી ઉડાન ભરી છે. રુજુતા નર્મદા જિલ્લા સહિત ગુજરાતના નવયુવાનો અને મહિલાઓ માટે રોલ મોડલ બની છે તે કહેવું ખોટું નથી. હું જય પટેલ, દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા પ્રમુખ. આજે તારીખ 8 માર્ચ 2024, એટલે કે વિશ્વ મહિલા દિવસ. આજે નર્મદા જિલ્લાના રાજપીપળામાં મેં કે જે લોકો સારી સારી ફિલ્ડમાં કાર્ય કરી રહ્યા છે એવા મહિલાઓનું સન્માન કર્યું, જે આ પ્રમાણે છે. જ્યોતિબેન જગતાપ કે જેઓ તંત્રી છે, રુજુતા જગતાપ કે જેઓ સારા એવા ગ્રાફિક્સ બનાવે છે, ડિઝાઇનર છે અને ખૂબ સારું કાર્ય કરે છે. તદુપરાંત રમતગમતના ક્ષેત્રમાં ખૂબ જ સારું નામ અને સારું પરફોર્મન્સ કરેલ એવા માનસીબેન વસાવા, નિધિબેન વસાવા, તેમજ શિક્ષણ જગતમાં ખૂબ જ સારું એવું કાર્ય કરતા એવા નમિતાબેન મકવાણા અને બાળ સુરક્ષા પ્રમુખ એવા વર્ણાબેન ભટ્ટ કે જેઓ પણ ખૂબ સારું કાર્ય કરે છે. આ બધાનું સન્માન કરવાનો અવસર મને પ્રાપ્ત થયો એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ ચેનલના માધ્યમ થકી હું એક દરેક મહિલાઓને મેસેજ આપવા માગું છું કે તમે પણ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને હવે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મહિલાનું કાર્ય ના હોય. દરેક જગ્યા પર મહિલા હોય છે. તો આજના મહિલા વિશેષ દિવસે હું એટલું જ કહેવા માગીશ કે મહિલા પણ ખૂબ જ પુરુષોની જેમ આગળ વધી રહ્યા છે અને આગળ વધે. ખૂબ ખૂબ શુભેચ્છા. હાય, આજ વુમન્સ ડે હૈ તો મેં સભી મહિલાઓ કો પહેલે તો હેપી વુમન્સ ડે વિશ કરના ચાહુંગી. મેં ગ્રાફિક ડિઝાઇનર હું. મેં મોસ્ટલી ઇવેન્ટ્સ કા કામ કરતી હું. કાફી બડી બડી ઇવેન્ટ્સ મેં મને કામ કિયા હુઆ હૈ, જૈસે કે આઇકોનિક ગોલ્ડ અવોર્ડ્સ હૈ, ઇન્ડિયા સ્ટોપ મોડલ હૈ. યે અવોર્ડ શોઝ મેં મોસ્ટલી જો ભી ટીવી ઓર બોલીવુડ કે સેલિબ્રિટીઝ હોતે હૈ ઉન લોગ કો અવોર્ડ દિયા જાતા હૈ. જૈસે કે અભિષેક બચ્ચન હૈ, કાર્તિક આર્યન હૈ, મનોજ બાજપાઈ હો ગયે, પંકજ ત્રિપાઠી, સુષ્મિતા સેન ઓર એસે કાફી સેલિબ્રિટીઝ કો અવોર્ડ દિયા જાતા હૈ. પ્લસ મેં જો મ્યુઝિક વિડીયોઝ હોતે હૈ યુટ્યુબ કે લીએ, મેં ઉનકે પોસ્ટર્સ ભી ડિઝાઇન કરતી હું, પેકેજ ડિઝાઇનિંગ કરતી હું, ટી શર્ટ્સ હૈ, કર્ટેન્સ હૈ, વોલપેપર, યે સબ ટેક્સટાઇલ ડિઝાઇનિંગમાં આતા હૈ. તો મેં યે સબ ભી ડિઝાઇન કરતી હું. તો ગ્રાફિક ડિઝાઇનિંગ એક બહોત અચ્છા પ્રોફેશન હૈ લડકીઓ કે લીએ. આપ કહી ભી અપને ઘર મેં બેઠ કે ભી આપ કહીં કા ભી કામ કર સકતે હૈ. ઇન્ડિયા, આઉટ ઓફ ઇન્ડિયા, બહોત વાઇડ રેન્જ હૈ કામ કી. અચ્છા અર્નિંગ આપકો મિલ જાયેગા ઇસમે.
તો એઝ અ વુમન યુ કેન ચૂઝ ધીસ પ્રોફેશન. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.